नमस्कार, सरस्वती कुमार शाळा नंबर 1 श्रेणी 8 विषय गणित प्रकरण 4 प्रायोगिक भूमिति। मित्रों आपणे आगळ भाग 1 અને 2 માં કેટલીક રચનાઓ આપણે જોઈ, ચતુષ્કોણની રચના આપણે કરી। હવે આપણે થોડા આગળ જે વધીએ છીએ કે પાસ પાસેની બે બાજુઓના માપ પરથી લંબચોરસ। આગળ આપણે જોયું કે પાસ પાસેની બે બાજુઓના માપ પરથી આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની રચના કરી, તે જ પ્રમાણે આપણે લંબચોરસની પણ રચના કરવાની છે। અહીંયા ઉદાહરણ લઈએ છીએ આપણે, લંબચોરસ PQRS રચો જેમાં PQ બરાબર 8 સેમી અને QR બરાબર 7 સેમી છે। તો પહેલા આપણે કાચી આકૃતિ દોરીશું। તમને લંબચોરસ દોરતા આવડે છે? તો અહીંયા 8 સેન્ટીમીટર તેની લંબાઈ છે અને 7 સેન્ટીમીટર પહોળાઈ છે। મિત્રો આપણે આગળના પ્રકરણમાં લંબચોરસના ગુણધર્મ શીખ્યા છે, તો તેમાં સામસામેની બાજુઓના માપ સરખા હોય છે। સામસામેની બાજુના માપ કેવા હોય છે? સરખા, એ આપણે આગળના પ્રકરણમાં જોયું। તો અહીંયા PQ રેખાખંડ જે છે તે અને તેની સામેની બાજુ SR રેખાખંડ, આ બંનેના માપ સરખા છે, એટલે આનું માપ 8 સેન્ટીમીટર, તો SR નું માપ પણ 8 સેન્ટીમીટર થશે। તે જ પ્રમાણે QR રેખાખંડ અને PS રેખાખંડ તે બંને સામસામેની બાજુ ગણાય, આનું માપ 7 સેન્ટીમીટર છે, તો આનું માપ પણ 7 સેન્ટીમીટર થાય। તો આપણી પાસે ચારે ચાર બાજુઓના માપ આવી ગયા। હવે લંબચોરસ જો હોય તેના દરેક ખૂણા એક સરખા માપના હોય છે। ખૂણો P બરાબર ખૂણો Q બરાબર ખૂણો R બરાબર ખૂણો S, આ ચારે ચાર ખૂણા કાટકોણ હોય છે। ચારે ખૂણા કેવા હોય છે? કાટકોણ, એટલે કે ચારે ના માપ 90 અંશ હોય છે। ચારે નું માપ કેટલું હોય છે? 90 અંશ। આ ખાલી તમને સમજ માટે સમજાયું કે તમે લંબચોરસ દોરો તો તેના ચારે ચાર ખૂણાના માપ સરખા હોય અને તે 90 અંશના હોય, એટલે આપણે આ બધા ખૂણાના માપ 90 અંશના છે, તેના આધારે આપણે લંબચોરસની રચના કરવાની છે। તો લંબચોરસ દોરતા પહેલા આપણે કાચી આકૃતિ જોઈ લીધી, હવે તેના આધારે આપણે રચના કરીએ છીએ। તો સૌ પ્રથમ આપણે પહેલા એક રેખાખંડ દોરીશું, PQ રેખાખંડ અથવા QR રેખાખંડ, તમને જે ઈચ્છા થાય તે તમે દોરી શકો છો। તો પહેલા હું દોરું છું PQ રેખાખંડ, એનું માપ છે 8 સેન્ટીમીટર। PQ રેખાખંડ નું માપ કેટલું છે મિત્રો? 8 સેન્ટીમીટર। હું અહીંયા 8 સેન્ટીમીટર ના માપનો PQ રેખાખંડ દોરું છું। મિત્રો તમે પણ તમારી નોટમાં આ પ્રમાણે રચના દોરતા જશો તો તમને ઝડપથી આવડશે। PQ રેખાખંડ નું માપ છે 8 સેન્ટીમીટર। હવે જે લખીએ દોરીએ છે તે જ પ્રમાણે આપણે રચનાના મુદ્દા લખવાના છે। તો અહીંયા બાજુમાં રચનાના મુદ્દા લખતી જઈશ, ત્યાં સુધીમાં તમે દોરી લેશો। રચનાના મુદ્દામાં જે દોર્યું છે તે જ આપણે લખવાનું છે, માટે પહેલો મુદ્દો લખીશું આપણે કે PQ બરાબર 8 સેન્ટીમીટર થાય તેવો PQ રેખાખંડ દોરો। હવે આપણે બીજો રેખાખંડ લેવાનો છે, પણ તે બિંદુ આગળ 90 અંશનો ખૂણો બનતો હોવો જોઈએ। આ બંને બિંદુએ 90 અંશનો ખૂણો બનતો હોવો જોઈએ। તો મિત્રો અહીંયા આપણે કોણ માપકની મદદ વિના પરિકરની મદદથી આપણે 90 અંશનો ખૂણો દોરવાના છીએ। તમે આગળ શીખેલા છો કે 90 અંશનો ખૂણો કેવી રીતે દોરાય, પણ જો તમને એ ના ફાવે અને તમે કોણમાપકથી દોરો તો પણ ચાલે છે। તમને એવી સૂચના આપેલી નથી કે તમે કોણમાપકનો ઉપયોગ કરશો નહીં, પણ જો તમને સૂચના આપેલી હોય કે કોણમાપકની મદદ વિના રચના કરો તો તમારે કોણમાપકની મદદ લેવાની નથી। તો હું તમને પહેલા 90 અંશનો ખૂણો કેવી રીતે દોરીએ છીએ તે સમજાવું છું। તો જે બિંદુ ઉપર આપણે 90 અંશનો ખૂણો દોરવાનો છે ત્યાં તમારે ગમે તે માપ લઈને આ રીતે એક ચાપ દોરવાની છે। એ જ માપ લઈને તમારે બીજી એક ચાપ, તે ચાપને છેદે તે રીતે તમારે દોરવાની, તે ચાપ બંને ચાપ જ્યાં છેદે છે ત્યાંથી ફરીથી ચાપ દોરો। તો આ જે બે ખૂણા આવશે એ આ ખૂણો આવશે 60 અંશે, કેટલા અંશે આવશે 60, અને બીજો આવશે તે 120।
आ बने वच्चे नो तमे लंब द्विभाजक लेशो एटले वच्चे आई जशे 90 अंश नो खूणो। तो आपणे अहींयाथी 60 अंश ना मापे थी लईने ऊपर एक चाप मारीए छे, दोरीए छे 120 थी लईने फरीथी एक चाप दोरीए छे। तो आ बने चाप ज्यां छेदे छे त्यां खूणो आई गयो 90 अंश नो। समझ पड़ी मित्रों? हवे जे बिंदु आयो ते बने ने आपणे फूटपट्टी नी मदद थी आपणे जोड़ी दईए छे। આ ખૂણો આવ્યો 90 અંશ નો। હવે આપણે કિરણ દોરવાનું, ખૂણો દોરવા માટે આપણે શું દોરવું પડે છે? કિરણ। તો આપણે અહીંયા કિરણની નિશાની કરીશું અને આ જે ચાર નામ છે તે ચાર નામ સિવાયનું બીજું કોઈ એક બિંદુનું નામ આપીશું આપણે અહીંયા એક્સ। આપણે કિરણ દોર્યું પી એક્સ, કેવું દોર્યું? क्यू पी एक्स बराबर 90 अंश थाय एवुं आपणे किरण दोर्युं छे। तो आपणे अहींया मुद्दामां लखीशुं माप खूणो एक्स पी क्यू बराबर 90 अंश थाय तेवुं पी एक्स किरण दोरो। હવે આપણે અહીંયા ક્યુ આગળ પણ એક પ્રમાણે આપણે ખૂણો દોરવાનો છે 90 અંશનો, જે પ્રમાણે અહીંયા દોર્યો તે જ પ્રમાણે અહીંયા પણ આપણે ખૂણો દોરવાનો છે। ફરીથી તમે જોઈ લો ધ્યાનથી કે કેવી રીતે આપણે દોરીએ છીએ કે ક્યુ બિંદુ ઉપર આપણે એક ચાપ દોરીએ છીએ, તેને જે બિંદુમાં રેખાખંડને છેદે ત્યાંથી જ આપણે 60 અંશનો ખૂણો દોરીશું। અહીંથી આમ ત્યાંથી ફરીથી 60 અંશનો, એટલે 120 આવી ગયા। હવે બંને જ્યાં છે તે ત્યાં વચ્ચે તેમનો દ્વિભાજક આવશે, બંને ચાપ જ્યાં છે તે ત્યાં આપણે જે ખૂણો દોરીશું તે આવશે 90 અંશનો। મિત્રો તો બંને બાજુ આપણે P બિંદુ અને Q બિંદુએ આપણે એક કિરણ દોરેલું છે કે જે 90 અંશનો ખૂણો બનાવે છે। તો અહીંયા આપણે આ કિરણને બીજું નામ આપીશું, ત્યાં X આપ્યું છે, અહીંયા આપેલ છે આપણે Y। તો અહીંયા આપણે બીજો મુદ્દો લખીશું, કયો ખૂણો? P Q Y બરાબર માપ ખૂણો P Q Y બરાબર 90 અંશ થાય તેવું કયું કિરણ દોર્યું આપણે? ક્યુ વાય, ક્યુ વાય કિરણ દોરો। હવે આપણી પાસે બંને ખૂણા 90 અંશ ના આવી ગયા છે, એક રેખાખંડ છે। હવે આપણે માપ લેવાનું છે 7 સેન્ટીમીટર પરિકરની મદદથી। પરિકરની મદદથી તમે 7 સેન્ટીમીટરનું માપ લેવાનું, કારણ કે ક્યુ આર બિંદુ જે છે તે 7 સેન્ટીમીટરનું છે। તો ફૂટપટ્ટીમાં તમે માપ લઈને ફૂટપટ્ટીની મદદથી તમે માપ લઈ શકો છો। આગળ મેં તમને સમજાવ્યું છે તે પ્રમાણે, તો આપણું માપ થઈ ગયું આ 7 સેન્ટીમીટર। તો ક્યુ બિંદુથી 90 અંશના ખૂણા ઉપર 7 સેન્ટીમીટર જ્યાં આવે ત્યાં તમારે ચાપ દોરવાની છે। મિત્રો આપણું જે તમને જો ચાપ દોરેલી છે એ તમને ક્યાંય આડી અવળી લાગે તો તમે તેને સહેજ આછી દોરીને પછી કટ કરી શકો છો, જેના કારણે તમને આકૃતિ દોરવામાં નડે નહીં। તો આપણે અહીંયા 7 સેન્ટીમીટર માપ લઈને અહીંયા આપણે ચાપ દોરીએ છીએ। તે જ પ્રમાણે પીને કેન્દ્ર લઈને પણ આપણે આ બાજુ ચાપ દોરીશું, આ પણ 7 સેન્ટીમીટર। બંને એકબીજાને જ્યાં છે તે કિરણને આપણે શું કર્યું? ક્યુ બિંદુને કેન્દ્ર લીધું, ક્યુ બિંદુને કેન્દ્ર લીધું છે, આ માપ લીધું છે આપણે 7 સેન્ટીમીટર, અને ક્યુ વાય કિરણ ઉપર ચાપ દોરી। તો અહીંયા લખીશું
क्यू केंद्र अने 7 सेमी त्रिज्या लई चाप दोरो। आ चाप क्यू वाई किरण ने જ્યાં છેદે ત્યાં કયું નામ છે અહીંયા આર તો અહીંયા જ્યાં છેદે છે ત્યાં આપણે નામ આપીશું આર ત્યાં આર લખો તે જ પ્રમાણે પી કેન્દ્ર લીધું અને પીએક્સ કિરણ પર આપણે ચાપ દોરી આ ચાપ પીએક્સ કિરણને જ્યાં છેદે ત્યાં આપણે નામ આપીએ છીએ એસ તો પી કેન્દ્ર અને 7 સેમી ત્રિજ્યા લઈ ચાપ દોરો આ ચાપ કયું કિરણ છે પી એક્સ પી એક્સ કિરણને જ્યાં છેદે ત્યાં S લખો હવે આપણી પાસે ત્રણ બાજુ આવી ગઈ છે આ આપણું R બિંદુ છે આ Q બિંદુ છે આ P છે અને આ S છે તો લંબચોરસ પૂરો કરવા માટે માત્ર એક જ રેખાખંડ ખૂટે છે કયો છે R S તો આપણે RS રેખાખંડ દોરી દઈએ છે આપણે આ દોર્યો આર એસ રેખાખંડ અહીંયા છેલ્લે લખી જવાનું આર એસ રેખાખંડ દોરો હવે આપણી પાસે લંબચોરસ આવી ગયો છે 8 સેન્ટીમીટર 7 સેન્ટીમીટર 7 સેન્ટીમીટર અને 8 7 સેન્ટીમીટર અને અહીંયા 8 સેન્ટીમીટર તો ચતુષ્કોણ PQRS માગે લંબચોરસ છે બરાબર સમજ પડી ગઈ હવે આપણે આગળ બીજા ચતુષ્કોણની રચનાની સમજ મેળવીએ છીએ હવે ત્રણ બાજુઓના માપ અને અંતર્ગત બે ખૂણાઓના માપ પરથી ચતુષ્કોણની રચના જોઈએ આપણે તો ચતુષ્કોણની રચનામાં આપણે ઉદાહરણ લઈએ ચતુષ્કોણ XYZW રચો તેમાં XY બરાબર 5 સેમી YZ બરાબર 6 સેમી માપ ખૂણો y બરાબર 75 અંશ માપ ખૂણો z બરાબર 120 અંશ અને zw બરાબર 5 સેન્ટીમીટર જે માપ આપ્યા છે તે આપણે અહીંયા દર્શાવેલ કાચી આકૃતિમાં મેં અહીંયા કાચી આકૃતિ દોરી છે xy આ માપ છે 5 સેન્ટીમીટર પછી yz 6 સેન્ટીમીટર પછી માપ ખૂણો y નું માપ આપ્યું છે આપણને આ ખૂણાનું માપ આપ્યું છે આપણને 75 અંશ માપ ખૂણો z 120 અંશ અને zw એટલે આ બાજુનું માપ આપ્યું છે આપણને 5 સેન્ટીમીટર આ રચના કરવાની છે તો આગળ આપણે જે રચના કરીએ એના આધારે તમને થોડોક તો ફેલાવી જ ગયો હશે કે પહેલા આપણે એક રેખાખંડ દોરીએ છે yz કયો રેખાખંડ દોરીએ છે આપણે y z જેનું માપ છે 6 સેન્ટીમીટર તો આપણે અહીંયા yz રેખાખંડ દોરીએ છીએ 6 સેન્ટીમીટર ના માપનો અહીંયા નામ આપીએ છે y અહીંયા આપીએ છે z મુદ્દા લખીશું આપણે yz બરાબર 6 સેમી થાય તેવો yz રેખાખંડ દોરો હવે આપણને આ ત્રણ બાજુ જે આપેલી છે તેની વચ્ચેના ખૂણા આપેલા છે આ વચ્ચેની બાજુ આપણે નીચે દોરી છે એટલે એના જે બંને બિંદુએ છે ખૂણા જે આપેલા છે તે ખૂણાનું માપ આપણે દર્શાવવાનું છે એટલે કે આપણે બંને ખૂણા દોરવાના છે વાય બિંદુ આગળ 75 અંશનો ખૂણો ઝેડ બિંદુ આગળ 120 અંશનો ખૂણો જે આપણે કોણ માપકની મદદથી દોરીશું તો કોણ માપકની મદદથી તમે કોણ માપકનું આ કેન્દ્ર જે છે તેને વાય બિંદુ ઉપર મૂકો
અને રેખા પર સીધી રેખા રહે તે પ્રમાણે તમે તેને ગોઠવો। આપણે આ બાજુથી ખૂણો દોરવાનો છે માટે થી શૂન્ય ગણીશું। 70 અને 80 ની વચ્ચે જ્યાં 75 આવે છે ત્યાં તમે બિંદુ દર્શાવી શકો છો। આ આવ્યું 75 નું માપ। ફૂટપટ્ટીની મદદથી તમે વાય બિંદુ અને આ બિંદુને જોડતો એક કિરણ દોરો। આ કિરણને આપણે આ બધા બિંદુઓ સિવાયનું કોઈ એક નામ આપી દો। આપણે નામ આપીએ છીએ અહીંયા P। કયું કિરણ દોર્યું આપણે? વાય P। એવું દોર્યું કે જેના કારણે આ જે ખૂણો છે ZYP બરાબર 75 અંશ થાય। તો આપણે ખૂણો દોર્યો તો અહીંયા લખી દઈએ કે માપ ખૂણો ZYP બરાબર 75 અંશ થાય તેવું YP કિરણ દોરો। હવે તે જ પ્રમાણે Z બિંદુને કેન્દ્ર લઈને આપણે 120 અંશનો ખૂણો દોરવાનો છે। તો કોણ માપકની મદદથી આપણે 120 અંશનો ખૂણો દોરીએ છીએ। કોણ માપકના કેન્દ્રને આપણે Z બિંદુ પર મૂકીશું, લીટી સીધી રાખીશું। આપણે આ બાજુથી ખૂણો દર્શાવવાનો છે માટે આ બાજુ જ્યાં શૂન્ય છે ત્યાંથી આપણે ગણતરી કરીને જઈશું। તો 90, 100, 110 અને અહીંયા આવશે 120 અંશ। આપણે બિંદુ લઈ લીધું 120 અંશને। હવે ફૂટપટ્ટીની મદદથી ઝેડ અને તે બિંદુ છે તે બંનેને આપણે જોડીને એક કિરણ દોરીશું અહીંથી। આ કિરણને પણ આપણે ચતુષ્કોણના જે નામ આપે છે તે સિવાયનું નામ આપી દે છે ક્યુ, ઝેડ ક્યુ। કયું કિરણ દોર્યું આપણે? ઝેડ ક્યુ, જેના કારણે વાય ઝેડ ક્યુ જે ખૂણો બને છે તે 120 અંશનો બને। જે મુદ્દો છે તે લખી દઈશું આપણે, માપ ખૂણો વાય ઝેડ ક્યુ બરાબર 120 અંશ થાય તેવો ઝેડ ક્યુ કિરણ દોરો। હવે આપણી પાસે બેને ખૂણાના માપ પણ ચાવી ગયા। આ રેખાખંડનું માપ પણ આપણે અહીંયા દોરી નાખ્યું 6 સેન્ટીમીટર। હવે બાકીના બે રેખાખંડના માપ આપણને આપેલા છે, XY 5 સેન્ટીમીટર અને ZW પણ 5 સેન્ટીમીટર। તો આપણે પરિકરની મદદથી 5 સેન્ટીમીટરનું માપ લઈએ છીએ। પરિકરની મદદથી કેટલું માપ લઈશું આપણે? 5 સેન્ટીમીટર। મિત્રો તમે પણ તમારા પરિકરની મદદથી એટલું માપ લઈ લો। આ 5 સેન્ટીમીટરનું માપ છે મારા એકમ પ્રમાણે। હવે આ એક્સ બિંદુ જે છે વાય થી 5 સેન્ટીમીટરના અંતરે આવેલું છે અને 75 અંશના ખૂણે આવેલું છે। 75 અંશનો ખૂણો આપણી પાસે આવી ગયો છે। હવે તેનાથી આ કિરણ ઉપર 5 સેન્ટીમીટરનું માપ આપણે લેવાનું છે। તો વાયને કેન્દ્ર લઈને વાયપી કિરણ જે આપેલું છે તેના પર આપણે 5 સેન્ટીમીટરની ચાપ દોરીએ છીએ અને અહીંયા જ્યાં છેદે છે વાયપી કિરણને ત્યાં આપણે એક્સ નામ આપવાનું છે। તો અહીંયા આપણે શું કર્યું? વાયને કેન્દ્ર લીધું, 5 સેન્ટીમીટર ત્રિજ્યા લીધી અને વર્તુળની ચાપ દોરી। એ લખી નાખશું વાય કેન્દ્ર અને 5 સેમી ત્રિજ્યા લઈ ચાપ દોરો। આ ચાપ વાય પી કિરણને જ્યાં છેદે ત્યાં એક્સ નામ આપો અથવા તો એક્સ લખો। આપણી પાસે એક્સ બિંદુ પણ આવી ગયું છે। હવે બાકી રહ્યું ઝેડ ક્યુ ઉપર ડબલ્યુ બિંદુ, એ પણ એ પ્રમાણે છે 120 અંશના ખૂણે અને ઝેડ થી 5 સેન્ટીમીટરના અંતરે। આપણી પાસે 5 સેન્ટીમીટરનું માપ છે તો આપણે ઝેડ ને કેન્દ્ર લઈને જે આપણી ક્યુ વાય રેખા ઝેડ ક્યુ કિરણ જે છે ઝેડ ને કેન્દ્ર લે છે અને ઝેડ ક્યુ કિરણ છે તેના પર આપણે 5 સેન્ટીમીટર અંતરે ચાપ દોરીએ છીએ। આ ચાપ
ZQ किरण ने ज्यां छेदे छे त्यां नाम आपी दो W। અહીંયા આપણે ફરીથી મુદ્દો લખીશું Z કેન્દ્ર અને 5 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ ચાપ દોરો। આ ચાપ Z Q કિરણને ज्यां छेदे त्यां W नाम आपो। हवे आपणे खाली चारे चार बिंदु आवी गया छे, खाली रेखाखंड X W जोड़वानो बाकी छे। X बिंदु, Y बिंदु, Z बिंदु अने W, खाली आ बे बिंदु ने जोड़ी दईशु X अने W ने तो आपणो चतुष्कोण पूरो थाय। तो आपणे एफ डब्ल्यू रेखाखंड दोरीए छे बन्ने ने जोड़तो। जे दोर्युं ते लखो एटले एफ डब्ल्यू रेखाखंड दोरो। आपणो चतुष्कोण पूरो थई गयो छे, अहींया 5 सेंटीमीटर माप आवी गयुं। लखी दे चतुष्कोण एक्स वाय झेड डब्ल्यू માગ્યા મુજબનો ચતુષ્કોણ છે। રચનાના મુદ્દા તમારે નોટમાં લખવાના છે, જો તમે જાતે સરસ લખી શકો તો સારું, નકર સ્ક્રીનશોટ લઈને તમે જાતે પછી પ્રયત્ન કરશો। હવે એક રચના બાકી છે, આપણે તેની ચર્ચા કરીએ। મિત્રો હવે આપણે આ પ્રકરણની છેલ્લી રચના જોઈએ, એક જ બાજુના માપ પરથી ચોરસની રચના। આપણે જાણીએ છીએ કે ચોરસ એટલે એના ચારે બાજુના માપ સરખા જ હોય, એક જ બાજુનું માપ આપ્યું છે પણ આપણે ચારે બાજુના માપ મળી ગયા। અહીંયા આપણે ઉદાહરણ જોઈએ, ચોરસ એબીસીડી રચો જેમાં એબી બરાબર 5 સેન્ટીમીટર। તો આપણે કાચી આકૃતિ લઈએ છીએ, દોરી કે ચોરસ દોર્યો છે કાચી આકૃતિમાં, એબીનું માપ આપ્યું છે આપણે 5 સેન્ટીમીટર। પણ આપણે જાણીએ છીએ કે ચોરસની ચારે બાજુના માપ સરખા છે, એટલે બધી બાજુના માપ 5-5 સેન્ટીમીટર થઈ ગયા। બીજું કે ચોરસના ચારે ખૂણાના માપ પણ સરખા હોય છે, એ માપ ખૂણો A, B, C અને D, આ ચારે ચાર ખૂણા 90 અંશના માપના હોય છે, આપણે આગળના પ્રકરણમાં શીખ્યા છે કે ચોરસના ચારે ખૂણાના માપ સરખા હોય અને તે 90 અંશના હોય। આનું માપ પણ 90 અંશ હોય, આ પણ 90 અંશ હોય, આ પણ 90 અંશ, તો આના આધારે આપણે ચોરસની રચના કરવાની છે। તમે કાચી આકૃતિ આના દ્વારા સમજ પડી હશે। હવે આપણે રચનાની શરૂઆત કરીએ, તો પહેલા આપણે નીચે રેખાખંડ દોરીએ છીએ 5 સેન્ટીમીટરના માપનો, તમે ગમે તે રેખાખંડ દોરી શકો બરાબર। તો આપણે અહીંયા બીસી રેખાખંડ દોરીએ છીએ 5 સેન્ટીમીટર માપનો, અહીંયા નામ આપીએ આપણે બી સી, આનું માપ છે 5 સેન્ટીમીટર। સાથે રચનાના મુદ્દા લખીશું, બી સી બરાબર 5 સેમી થાય તેવું તેવો બી સી રેખાખંડ દોરો। હવે આપણે સી બિંદુ કે બી બિંદુ, તમને જ્યાં ઈચ્છા થાય ત્યાં આપણે 90 અંશનો ખૂણો આગળ જેમ લંબચોરસમાં દોર્યો તે પ્રમાણે પરિકરની મદદથી દોરીશું આપણે, કોણ માપકની મદદથી પણ તમે દોરી શકો, પણ આપણે પરિકરની મદદથી અહીંયા 90 અંશનો ખૂણો દોરીએ છીએ। આપણે ગમે તે માપ લઈને તમે આ રીતે ચાપ દોરી શકો, બીસી રેખાખંડને જ્યાં છેદે ત્યાંથી બીજી એક ચાપ દોરો, બંને ચાપ જ્યાં છે તે ત્યાંથી બીજી એક ચાપ દોરો। આ બંને ચાપ જે આવી તેના જે છેદ બિંદુ છે ત્યાંથી આપણે તે જ માપ લઈને ઉપરના ભાગમાં ચાપ દોરવાની છે। હવે આ બિંદુને લઈને ચાપ દોરવાની છે,
बने चाप ज्यादा आ बिंदु जे आयु नेव अंश नो माप आपे छे। तो आपणे बी बिंदु अने आ बने बिंदु ने आपणे जोड़ी दईए छे तो आपणे नेव अंश नो खूणो मळे छे। एक किरण दोरीए छे लांबु तो आपणे आ नेव अंश नो खूणो मळी आ माप केटलू आयु नेव अंश। आपणे शुं दोर्युं अहींया एबीसीडी सिवायનું બીજું એક નામ આપે આપણે અહીંયા નામ આપે છે x। તો આ કયું કિરણ છે bx કિરણ એવું દોર્યું કે જેના લીધે x b c 90 અંશનો થાય। આપણે મુદ્દો લખે માપ ખૂણો x b c બરાબર 90 અંશ થાય તેવું કયું કિરણ દોર્યું bx કિરણ દોરો। હવે આપણે પરિકરની મદદથી બિંદુ B થી BX કિરણ પર 5 સેન્ટીમીટરના માપની ચાપ દોરવાની છે કારણ કે બિંદુ A જે છે એ B થી 5 સેન્ટીમીટરના અંતરે આવે છે અને 90 અંશના ખૂણે આવે છે। 90 અંશના કિરણને આપણે મળી ગયો। હવે B બિંદુથી 5 સેન્ટીમીટર અંતરે આપણે A બિંદુ લેવાનું છે। તો મિત્રો પરિકરની મદદથી આપણે 5 સેન્ટીમીટરનું માપ લઈશું। આપણું જે માપ છે એ જ લીધેલું આપણું જે લીધેલું હતું ને માપ 5 સેન્ટીમીટર તે જ માપ આપણું 5 સેન્ટીમીટર છે તમે એનું એમ માપ પણ લઈ શકો છો। તો બિને કેન્દ્ર લેવાનું છે આપણે અને કેન્દ્ર લેવાનું છે બિને કેન્દ્ર લઈને BX કિરણ પર આપણે એક ચાપ દોરવાની છે। આ ચાપ BX કિરણને જ્યાં છેદે છે ત્યાં આપણે નામ આપવાનું છે A। આ A બિંદુ છે તો આપણે મુદ્દામાં લખીશું બી કેન્દ્ર અને કેટલી ચાપ આપણે ત્રિજ્યા લીધી 5 સેન્ટીમીટર આ માપ આપણે 5 સેન્ટીમીટર લીધેલું છે કેન્દ્ર અને 5 સેમી ત્રિજ્યા લઈ ચાપ દોરો। આ ચાપ BX કિરણ ને જ્યાં છેદે ત્યાં A નામ આપો। હવે આપણી પાસે ત્રણ બિંદુ આવી ગયા A B અને C। હવે આપણી પાસે D બિંદુ બાકી રહ્યું। હવે તમે ખૂણો દોરીને પણ કરી શકો અને એમને એમ ચાપ દ્વારા પણ તમે આ કરી શકો છો। તો આપણે ચાપ દ્વારા કરીશું કે સીને કેન્દ્ર લઈએ છે અને કેન્દ્ર લઈએ છે સીને અને તેના ઉપરના ભાગમાં આ રીતે ચાપ દોરીએ છે 5 સેન્ટીમીટર ત્રિજ્યા કારણ કે બધાના માપ સરખા છે એટલે આપણે માપ બદલવાનું નથી। 5 સેન્ટીમીટર ત્રિજ્યા સી કેન્દ્ર લઈને ઉપરના ભાગમાં એક ચાપ દોરી। હવે તે પ્રમાણે એ બિંદુને કેન્દ્ર લેવાનું છે કોને કેન્દ્ર લેવાનું છે એ બિંદુને કેન્દ્ર લઈને જે ચાપ દોરી હતી તેના ઉપર બીજી ચાપ દોરો એક કેન્દ્ર 5 સેમી ત્રિજ્યા લઈને અને ચાપ દોરો। આ બંને ચાપ જ્યાં છેદે ત્યાં મળી ગયું આપણું ડી બિંદુ બરાબર। તો આપણે શું કર્યું સી કેન્દ્ર લીધું સી કેન્દ્ર અને 5 સેમી ત્રિજ્યા લઈ ચાપ દોરો। તે જ પ્રમાણે એ કેન્દ્ર અને 5 સેમી ત્રિજ્યા લઈ ચાપ દોરો બંને ચાપ એકબીજાને જ્યાં છેદે ત્યાં બી નામ આપો। હવે આપણે પાસે ચારે ચાર બિંદુ આવી ગયા છે એ બી સી અને ડી ખાલી આપણે બિંદુઓને જોડવાના બાકી છે। કયા બે બિંદુને જોડીએ છીએ આપણે અહીંયા સી ડી રેખા સી અને ડી બિંદુને જોડીશું અહીંથી
रेखाखंड दौरी अपने ए डी सी डी अहीं लखी नाखीए ए डी रेखाखंड सी डी रेखाखंड दौरो। तो आप चौरस पूरो थई गयो छे। बधाना माप छे 5 सेंटीमीटर। तो आपणी छेल्ली रचना पण अहीं पूरी थई गई। छेल्ले लखी दे चतुष्कोण एबीसीडी माग्या मुजब नो चौरस छे। मित्रों आ प्रकरण आपणो अहीं पूरू थाय छे। પણ તમને સ્વાધ્યાયમાં દરેક સ્વાધ્યાયમાં લગભગ 4-5-3 એવી રચનાઓ આપેલી છે। બધી રચના તમે આ પ્રમાણે જાતે કરશો, તમને રચના દોરતા આવડી જશે। તો જાતે તમે રચના કરીને તમારી નોટમાં રાખશો, જ્યારે તમને સૂચના આપવામાં આવે ત્યારે શાળામાં આવીને બતાવી જશો। અસ્તુ, આભાર।